કુદરતની કેડીએ ચાલતા ચાલતા આપણે આજે જલપ્લાવિત ક્ષેત્રોમાં વસતા થોડાક પક્ષીઓને ઓળખીશું અને એની ખાસિયતો જોઈશું. આમ તો પાણીકાંઠો એટલે પક્ષીઓને પ્રિય સ્થળ, પરંતુ પાણીકાંઠે અથવા પાણીમાં વસતા પક્ષીઓના સમૂહને વોટરફાઉલ અથવા તો પાણીકાંઠાના પક્ષી એવું નામ આપવામાં આવેલ છે. આ વોટરફાઉલમાં પણ ઘણી વિવિધતાઓ છે. તેમાં એક જાત છે કીચડિયા, એટલે કે વેડર્સ પક્ષીઓ. એ સમૂહ જે છે તે મોટે ભાગે કાદવમાં તથા પાણીકાંઠાના કિનારાવાળા ભાગમાં જ જોવા મળે છે. આમ આવી વિવિધતાઓ જોવા માટે ચાલો આપણે ડોક્યુ કરીએ વોટરફાઉલની દુનિયામાં. દ્રશ્યમાં રહેલું આ પક્ષી કાળી ડોક ઢોંક છે, જેને અંગ્રેજીમાં બ્લેક નેક્ડ સ્ટોર્ક કહે છે. નિયર થ્રેટન IUCN ડેટા પ્રમાણે તેને એન્ટી સ્ટેટસ આપેલું છે, એટલે કે લુપ્ત થવાના ખતરાથી તે ખૂબ જ નજીક છે. ચરકલા જળપ્લાવિત ક્ષેત્રની વિશાળ જળરાશિ વચ્ચે દ્રષ્ટિગોચર થતું આ પક્ષી આ ક્ષેત્રની મહત્તા દર્શાવે છે. ચરકલા વેટલેન્ડ એટલે અફાટ જળરાશિ, ચારે બાજુ બસ પાણી જ પાણી, ખાડીનું ખારું પાણી અહીં ફરી વળે છે. અહીં પક્ષીઓની એવી વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે જે ક્યાંય બીજે જોવા મળતી નથી. એવા ચરકલા વેટલેન્ડમાં ઊભેલો આ જાજરમાન બ્લેક નેક્ડ સ્ટોર્ક કાળી ડોક ઢોંક અહીંની વિશાળકાય જળરાશિને વધુ નિખાર આપે છે. હવે લુપ્ત થવાના આરે રહેલું આ પક્ષી ખૂબ જ જૂજ સંખ્યામાં બચ્યા છે. આ પક્ષીના રહેવાના તથા માળા ઉછેરના સ્થાનો હવે ઘટતા જાય છે. માનવ પ્રગતિની આંધળી દોટમાં કુદરત સાથેનો નાતો વિસરાતો ચાલ્યો છે. જ્યાં એકી સાથે વિવિધ જાતના પક્ષીઓ જોવા મળતા એવા જલપ્લાવી ક્ષેત્રો હવે ઘટતા જાય છે. આવા જળાશયો, નદીઓ અને ઇકોસિસ્ટમ હવે ભૂતકાળ બની ગઈ હોય એવું લાગે છે. સમૂહમાં ઉડી રહેલા આ પક્ષીનું ગુજરાતી નામ નાનો હંસ છે, જ્યારે અંગ્રેજીમાં તેને લેસર ફ્લેમિંગો કહે છે. એકી સાથે પાણી પરથી ઉડી રહેલા આ પક્ષીઓની સુંદરતા કોઈ રંગોળીથી કમ નથી. પોરબંદરની ખાડીઓ અને રણ આ પક્ષીનું શ્રેષ્ઠ રહેઠાણ છે. છાયાનું રણ હોય, જાવરની ખાડી હોય કે મોકરનું રણ હોય, પરંતુ આ વિશિષ્ટ પક્ષીની હાજરી દૂરથી જ કળાઈ જાય છે. અહીં આ નાનો હંસ અથવા સુરખાબની ઉડ્ડયન જોતા જાણે પંખીઓ પણ ફૂલની જેમ ખીલી ઉઠા હોય એવું લાગે. અહીં તસવીર ખુદ બોલી રહી હોય, આપણી સાથે વાત કરી રહી હોય, કંઈક સૌંદર્યનો પ્રતિભાવ લેવા માંગતી હોય એવા અનોખા રંગ મિજાજની લાગે છે. આ પક્ષીનું ગુજરાતી નામ સર્પગ્રીવ છે. અંગ્રેજીમાં તેને ડાર્ટર અથવા ઓરિયન્ટલ ડાર્ટર કહેવામાં આવે છે. ઘણી વખત સ્નેકબર્ડના નામથી પણ ઓળખવામાં આવે છે. પાણીકાંઠાનું આ પક્ષી તેની ડોકના કારણે ઓળખાઈ જાય છે. આ ડોકને કારણે જ તેને સર્પગ્રીવ અથવા સ્નેકબર્ડ નામ આપવામાં આવ્યું હોય એવું લાગે છે. આ તજજ્ઞ શિકારી પક્ષી પાણીમાં ડૂબકી મારી ઊંડે સુધી જાય છે અને માછલી પકડીને પાણીની ઉપર આવે છે અને પછી માછલીને હવામાં ઉછાળે છે અને પાછી પોતાની ચાંચમાં પકડી લે છે. આવું સચોટ શિકારી છે આ સર્પગ્રીવ. આમ તો તળાવ કે સરોવર કે જલપ્લાવિત ક્ષેત્રમાં એકલ દોકલ જોવા મળે છે, પરંતુ બ્રિડિંગ સિઝન દરમિયાન તે વધારે સંખ્યામાં એકી સાથે જોવા મળે છે. આમ તો સર્પગ્રીવની ડોક સુંદર અને મજાની છે, પણ તેની પીઠ પણ રોનકદાર છે. આ પંખી જ્યારે બંને પાંખો ફેલાવીને બેઠું હોય ત્યારે તેની છટા અને આભા કંઈક અલગ હોય છે. ખીજડિયા અભયારણ્યમાં ઘણા સર્પગ્રીવ એકી સાથે જોવા મળે છે. આ પક્ષીનું ગુજરાતી નામ મોટો હંજ અથવા સુરખાબ છે. અંગ્રેજીમાં તેને ગ્રેટર ફ્લેમિંગો કહે છે. મોટો હંજ એ ગુજરાતનું સ્ટેટ બર્ડ એટલે કે રાજ્ય પક્ષી છે. નળ સરોવરમાં મોટી સંખ્યામાં અને એકી સાથે ઉડ્ડયન કરતા જોવા મળે છે. જ્યારે છીછરા પાણીમાંથી સુરખાબનો આખો સમૂહ ઉડ્ડયન કરે છે ત્યારે પાણી આખું ગુલાબી ગુલાબી બની જાય છે અને જ્યારે આકાશમાં પહોંચે છે ત્યારે આકાશને પણ લાલ રંગથી રંગી નાખે છે. આ જાજરમાન પક્ષીની આ પરેડ તેની સર્વોપરિતા સાબિત કરે છે. આ પક્ષી બ્રિડિંગ કચ્છના મોટા રણમાં કરે છે અને જ્યારે શિયાળો ગાળો આવે છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છના જુદા જુદા જળાશયો, તળાવો અને જલપ્લાવિત ક્ષેત્રમાં ફેલાઈ જાય છે. મોટે ભાગે છીછરા પાણી અને કાદવવાળી અને કળણવાળી જમીનમાં તે પોતાનો ખોરાક શોધે છે, પણ અહીં ઊંડા પાણીમાં પહોંચી જતાં એકી સાથે પોતાની મનપસંદ જગ્યા એટલે કે કિનારા પાસેનું આછું પાણી, કાદવવાળો ભાગ ત્યાં પ્રયાણ કરતું આ સુરખાબનું ગ્રુપ કેમેરામાં આબાદ ઝડપાઈ ગયું છે. ચિત્રમાં દેખાતા આ પક્ષીનું નામ કાબરો કલકલિયો છે. અંગ્રેજીમાં તેને પાઇડ કિંગફિશર અથવા લેસર પાઇડ કિંગફિશર કહે છે. ઢળતી સાંજે મળેલો આબાદ શિકાર, મહામહેનતે મેળવેલ શિકારને પકડીને બેઠેલો આ પાઇડ કિંગફિશર એટલે મોકર સાગરમાં મળતી અદ્ભુત ક્ષણોમાંની એક. ઢળતી સાંજે આ કિંગફિશરે આખા દિવસની મહેનતને અંતે મેળવેલ આ ફળ છે. મોંમાં આવેલ આ શિકાર છટકી ન જાય એ માટે સતત એકાગ્ર અને જરા પણ ચૂક ન થાય તે માટે ધ્યાન રાખતો આ કાબરો કલકલિયો
આ માછલીને આમ તેમ બે ચાર વખત ફેરવી પછી યોગ્ય પોઝિશનમાં લાવશે, પછી જ ચાંચમાં લઈ આ રોકશે. સ્થિર પણ સમગ્ર રીતે એક્ટિવ, જરા પણ ચૂક ન થાય તેની સંપૂર્ણ કાળજી. આમ તો શિકાર મેળવવામાં પણ સતત એકાગ્રતા કેળવનાર આ પક્ષી આપણને એકાગ્રતાનો પાઠ શીખવે છે. ફળ મળ્યા પછી પણ ચૂક ન કરવી, ગાફેલ ન રહેવું, એનું સતત ચિંતન એના અંતર્મનમાં ચાલ્યા કરતું હશે. આવી સુંદર સાંજની પળો અહીં મળે છે. જૂથમાં રહેલા આ પક્ષીઓનું ગુજરાતી નામ ચમચો છે, અંગ્રેજીમાં તેને યુરેશિયન સ્પૂનબિલ કહે છે. બ્રિડિંગ પ્લુમેજમાં સજ્જ આ પક્ષીઓનું જ્યોમેટ્રિક ફોર્મેશન એવું છે કે જાણે આખું જૂથ કોઈ એક અનોખી રીતે ફોટો સેશન માટે ગોઠવાયેલું હોય એવું લાગે છે. તેની ચાંચને લીધે તુરત જ અલગ તરી આવતું આ પક્ષી આપણું સ્થાનિક પક્ષી છે, પરંતુ શિયાળામાં જ્યારે જળાશયો અને તળાવો પાણીથી છલોછલ હોય ત્યારે તેના ટોળા એકી સાથે ઉતરી આવે છે અને એકી સાથે ચાંચને આમ તેમ હલાવી પાણીની ઉપર ચાલવાની એની રીત આપણું ધ્યાન ખેંચે છે. બ્રિડિંગ પ્લુમેજમાં આ પક્ષી વધુ સુંદર લાગે છે. માથા પાછળની ચોટી, ડોક પરનો ભગવો રંગ તેને વધુ સુંદર બનાવે છે. મોટે ભાગે સમૂહમાં રહેતું આ પક્ષી પાણી કાંઠે જોવા મળતા આપણા સામાન્ય પક્ષીઓમાંનું એક છે. ચિત્રમાં ઉડ્ડયન કરતું આ પક્ષી કુંજ છે, અંગ્રેજીમાં તેને કોમન ક્રેન કહે છે. આ યાયાવર એટલે કે વિન્ટર વિઝિટર પક્ષી છે. શિયાળો આવતા જ સૌરાષ્ટ્રના જળાશયોમાં કુંજ અને કરકારાનું આગમન શરૂ થઈ જાય છે. આમ તો ભાદરવા મહિનાના અંત ભાગમાંથી જ આ પક્ષીઓ આવવાની શરૂઆત કરી દે છે. યુરોપ અને સાયબિરિયામાં બચ્ચા ઉછેર કરીને પછી એ પ્રદેશ છોડીને અહીં શિયાળો પસાર કરવા આવે છે. ત્યાંની સખત ઠંડીથી બચવા અને ખોરાકની અછતના કારણે તેઓ અહીં સ્થળાંતર કરે છે. પરંતુ આ વિસ્મયકારક સ્થળાંતર અજબનું છે. નકશા કે દિશા માપક યંત્રો કે કોઈ પણ જાતના સાધનની સહાય વગર નિશ્ચિત સ્થળે જ દર વર્ષે આવતા આ પક્ષીઓ કુદરતની અજાયબી છે. આ પક્ષીની નવી પેઢીને પણ ઉત્તરોત્તર આ જ્ઞાન અને સ્ફૂર્ણા કેવી રીતે મળતી હશે, વચ્ચે ખોરાક કેવી રીતે લેતા હશે અને આ સતત ઉડ્ડયન માટેની તાકાત કેવી રીતે મેળવતા હશે, એ ખરેખર આશ્ચર્યજનક બાબત છે. આ પંખી સમૂહમાં રહેલા પંખીનું નામ છે વચેટ કાજીઓ, અંગ્રેજીમાં તેને ઇન્ડિયન કોર્મોરેન્ટ અથવા તો ઇન્ડિયન સેગ કહે છે. સામાન્ય રીતે જળ કાગડાના નામથી ઓળખાતું આ પક્ષી ઇન્ડિયન કોર્મોરન્ટ છે. જળપ્લાવિત ક્ષેત્રમાં સમૂહમાં તરતા અને ડૂબકી મારી ફરી ઉપર આવતા જોવા મળે છે. આ સમૂહ કવાયત ઘણી વખત લાંબો સમય ચાલે છે અને સતત પાણીમાં અને પાણીની બહાર આવતા જતા રહે છે. આ ખોરાક શોધવાની તેમની અનોખી પદ્ધતિ છે. એકલ દોકલ કાજિયા પણ આ રીતે પાણીમાં ક્યાંય સુધી ડૂબકી મારી માછલી પકડે છે અને પકડ્યા પછી પણ તેની ચાંચમાં માછલીને આમ તેમ ફેરવીને પછી ઓગાળે છે અથવા તો ઘણી વખત હવામાં ઉછાળીને પણ પોતાની મનગમતી સ્થિતિમાં લાવે છે. આ કાજિયાનો સમૂહ આવી રીતે એકી સાથે સરોવર વચ્ચે ટેકરો કે ઊંચાણવાળો પ્રદેશ હોય ત્યાં સામૂહિક રીતે તડકો ખાય છે. નીલમુખ પતરંગો, અંગ્રેજીમાં તેને બ્લુ ચિક્ડ બી ઈટર કહે છે. કલાત્મક રીતે પર્ચિંગ કરતો આ નીલમુખ પતરંગો મનને ભાવવિભોર કરે એવું સુંદર દ્રશ્ય રચે છે. સિમ્પલ છતાં ડાળીનો વળાંક, પક્ષીની છટા, તેનું પ્લુમેજ, વૃક્ષના લીલા પાન સાથે મેચિંગ કરતો પક્ષીનો લીલેરો રંગ અને પાછળ સ્વચ્છ નીલ આકાશ એકદમ ઉઠાવદાર સુંદર ચિત્રનું નિરૂપણ થાય છે. આ નીલમુખ પતરંગો સપ્ટેમ્બર ઓક્ટોબર મહિના દરમિયાન જોવા મળે છે. પાણીકાંઠાના વિશાળ જલપ્લાવિત ક્ષેત્રમાં થોડા થોડા અંતરે એની હાજરી જોવા મળે છે. આખો દિવસ ચારો કરીને ફરી સાંજે બધા જ પક્ષીઓ રૂસ્ટિંગ માટે ભેળા થાય છે ત્યારે એકી સાથે 15-20 ટોળું એક વૃક્ષ પર જોવા મળે છે અને સતત તેનો રણકાટ ભર્યો અવાજ સાંભળવા મળે છે. ખૂબ જ સુંદર ધ્વનિ ધરાવતો તેનો મીઠો કલરવ ઢળતી સાંજના આહલાદક રંગો સાથે કંઈક જુદો જ તાલ મેળવે છે. દ્રશ્યમાં રહેલા પક્ષીઓનું ગુજરાતી નામ છે કરકરો, અંગ્રેજીમાં તેને ડેમોઝાઇલ ક્રેન કહે છે. માનવ સહવાસમાં રહેવા ટેવાયેલું આ યાયાવર પક્ષી ટોળામાં જ જોવા મળે છે. શિયાળામાં ખેતરોમાં, વગડામાં અને પાણી કાંઠે તેના ટોળા ઉતરી પડે છે અને તેનું સતત સંગીત ચાલુ જ હોય છે. દૂર દૂરથી તેના અવાજો સંભળાય છે. અહીં ઓખા દ્વારકા બાજુ આ પક્ષીઓ નાના નાના તળાવો પર રાતવાસો ગાળે છે અને આખી બપોર પણ પાણી કાંઠે જ ગાળે છે. તેના નિશ્ચિત સમય પ્રમાણે વહેલી સવારે અને સાંજના સમયે તેના ચારા માટે ખેતરો અને વગડામાં જાય છે. ઓખો જગથી નોખો અહીં ઓખાના તળપદી પહેરવેશમાં રહેલ માનવ અને પક્ષીના સંબંધો જોવા મળે છે. માણસો તેની પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય છે અને પક્ષીઓ તેનાથી ખૂબ જ નજીક હોવા છતાં આ પક્ષીઓને માણસની બીક હોતી નથી. ખૂબ જ નજીક સુધી કામ કરતા માણસો અને પાણી કાંઠે બેઠેલી કુંજો અને ખેતરમાં ચરતી કુંજો એ ઘેડ, બરડા અને ઓખામંડળ વિસ્તારની ખાસિયત છે. કુદરતના રંગો અને તેમાંય સાથે પક્ષીઓના રંગ મિજાજનો સરવાળો થતાં મન તરબતર થઈ જાય છે.
આવા રંગીલા અને અનોખા માહોલને માણ્યા પછી કુદરતની આ રચનાઓ પ્રત્યે આપણે પણ સભાન થઈ જઈએ છીએ, તેના વિશે વિચારતા થઈ જઈએ છીએ. તો આવા પ્રકૃતિના અવનવા રંગોની મજા લેતા લેતા તેના મય બની જતા હોય એવું લાગે છે. ચાલો ફરી મળીશું આવા જ કંઈક નવા રંગરૂપને માણવા નવાજવા માટે. જય ભારત, જય હિન્દ.